હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજનો વિષય હિન્દી, ઉડાન વિદ્યાલય. તો આપણે હિન્દીની અંદર કક્કો જોઈ ગયા અને ત્યાર પછી આપણે અત્યારે શબ્દો ચાલે છે. તો શબ્દોની અંદર આપણે જેટલા શબ્દ શીખી ગયા છે એનું આપણે રિવિઝન કરવાનું છે. તો સૌથી પહેલાં હું રિવિઝન કરીશ ને ત્યાર બાદ આપણે આગળના નવા શબ્દ લઈશું. તો અહીંયા આપણે ક સે કબૂતર, કબૂતર એટલે કબૂતર. ખ સે ખરગોશ, ખરગોશ એટલે સસલું. ગ સે ગમલા, ગમલા એટલે કુંડું. તમારા બધાના ઘરે ફૂલ છોડ વાયેલા હોય છે ને, તો એ સમા વાયેલા હોય છે કુંડામાં, તો આપણે એને હિન્દીની અંદર ગમલા કહીએ છીએ. તો ગમલા એટલે કુંડું. ઘર, ઘર એટલે તો ઘર. ચરખા, ચરખા એટલે કે રેડિયો. તો તમે બધાએ રેડિયો જોયો હશે, ઘણા બધાએ જોયો હશે અને ઘણા બધાએ નથી જોયો. તો આપણા જે ગાંધી બાપુ હતા એ આ રેડિયો કાઢતા હતા. કોઈ વાર તમે સાબરમતી આશ્રમની મુલાકાત લેશો તો ત્યાં તમને આ ચરખા જોવા મળશે. તો કોઈ વાર જરૂર અમદાવાદથી જઈને સાબરમતી આશ્રમની મુલાકાત લેજો, તો તમને ખબર પડશે કે ગાંધી બાપુ કેવી રીતે ચરખા એટલે કે આ રેડિયો ચલાવતા હતા. તો ચ સે ચરખા. છ સે છત્રી, છ સે છત્રી. જ સે જહાજ. દેખો, જ સે જહાજ. જહાજ બહુ જ મોટું હોય, હોડી નાની હોય અને જહાજની અંદર ઘણા બધા બેસી શકે, તો જહાજ ખૂબ મોટું હોય એટલે જ સે જહાજ. જ સે ઝંડા. જ્યારે આપણે 15 ઓગસ્ટ આવે, 26 જાન્યુઆરી, તો આપણે ધ્વજ ફરકાવીએ છીએ, ફરકાવીએ છીએ ને, તો એને આપણે ઝંડા કહીએ છીએ. ગુજરાતીમાં એને ધ્વજ કહેવામાં આવે છે. પછી ટ સે ટમાટર. ટમાટર એટલે કે ટામેટું. ઠ સે ઠઠેરા. ઠઠેરા એટલે કે કંસારો, જે વાસણ બનાવે છે. જો આ કંસારો વાસણ બનાવે છે ને, તો ઠ સે ઠઠેરા. ડ સે ડમરું. ડમરું એટલે કે ડમરું. ડ સે ડમરું. ડમરું એટલે કે ડમરું. ઢ સે ઢક્કન. ઢક્કન એટલે ઢાંકણું. ઢ સે ઢક્કન. ઢક્કન એટલે ઢાંકણું. દ સે દર્પણ. હવે અણ ઉપરથી કોઈ શબ્દ નથી, તો અહીંયા દ સે દર્પણ. દર્પણ એટલે કે દર્પણ, પાછળ અણ આવે છે એટલા માટે આપણે દર્પણ, અહીંયા અણ પરથી દર્પણ એમ લીધું છે. ત સે તબલા. તબલા એટલે કે તબલા. થ સે થર્મસ. થર્મસ એટલે થર્મસ. અને દ સે દરવાજા. દરવાજા એટલે કે દરવાજા. થર્મસ એટલે થર્મોસ અને દ સે દરવાજા. દરવાજા એટલે કે દરવાજો. તો ત્યારબાદ આપણું આટલું રિવિઝન થઈ ગયું છે. તો હવે આપણે આગળના બીજા શબ્દ જોવાના છે. તો અહીંયા આપણે લખીશું, હવે આવશે ધ. તો ધ સે ધનુષ. ધનુષ, તો ધનુષ મતલબ ધનુષ. ધનુષ એટલે કે બાણ. તમે બધા બાણ બનાવ્યા હશે ઘણી વખત રમવામાં, બરોબર. તો ધ સે ધનુષ એટલે ધનુષ. ન, ન. તો ન સે નલ. ન સે નલ. હવે હિન્દીની અંદર નલ બોલાય છે અને ગુજરાતીની અંદર નળ લખાય છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હિન્દીમાં ન લ અને ગુજરાતીની અંદર લખીએ તો ન ર. તો નલ એટલે કે નળ. હવે પ, તો ધ ન પછી પ. તો પ સે પતંગ. પ સે પતંગ. હિન્દીમાં અને ગુજરાતીમાં લખવાનું થોડું ઘણું સરખું છે પતંગમાં, પણ ઘ ને હિન્દીમાં થોડો વળાંક આપવો પડે છે, જ્યારે ગુજરાતીની અંદર ઘ સીધો લખાય છે. તો પસે પતંગ.
ચીકુ એ બધા ફળ છે, પણ હિન્દીમાં એને ફળ એમ બોલાય છે. તો ફળ એટલે કે ફળ, ગુજરાતીમાં ફળ લખવાનું, હિન્દીમાં ફળ લખવાનું. તૈયાર કરવાના છે ને વિડીયો વારંવાર
જોવાનું છે, તો તમને બધા શબ્દ આવડી જશે. ઓકે, તો ગુડ બાય, ટેક કેર.